ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કે આર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકાળીને મામા બાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. ધાનેરામાં આવેલ રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ તેમજ કે આર આંજણા કોલેજ અને લાયન્સ ક્લબ દ્વારા રોયલ સ્કૂલથી લઈ મામા બાપજી મંદિર સુધી રેલી નીકાળી મામા બાપજી મંદિરમાં સફાઈ અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો. 800થી વધારે વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને શિક્ષક ભાઈઓ બહેનોએ પણ હાથમાં બોઘરા લઈ અને સફાઈ કરી. રોયલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલાએ પણ મંદિરના ગ્રાઉન્ડમાં સફાઈ કરી હતી અને 2 ઓક્ટોબર ગાંધીબાપુના જન્મજયંતિ નિમિત્તે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું. આમ ધાનેરામાં આજે ખૂબ જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો ખૂબ જ મહેનત કરી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અને વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આજે ધાનેરામાં મામા બાપજી મંદિરમાં સફાઈ કરવામાં આવી છે. આમ ધાનેરા શહેરમાં પણ સફાઈ અભિયાન કરવાની જરૂર છે અને આ ધાનેરાની શરૂઆત રાજ્ય અને ભારત સુધી પહોંચે અને સમગ્ર ભારત દેશ સ્વચ્છ બને તેવી આશા રાખીએ છીએ. આજે 2 ઓક્ટોબરની ગાંધી જયંતિની તરફથી અમે હે ને રોયલ સ્કૂલ અને હે ને કોલેજના વિદ્યાર્થી અને લાયન્સ કંપથી બધા હે મામા બાપજી આવ્યા હે ને અને સ્વચ્છતા અભિયાનનો આગમન કર્યો હે. આપણે ગાંધીજીનું સપનું પૂરું કરવા માટે આજે રોયલ સ્કૂલ લાયન્સ ક્લબના મેમ્બર અને કે આર આંજણા કોલેજના વિદ્યાર્થી સ્ટાફ અમારા ટીચર અને કે આર આંજણા કોલેજના બધા સ્ટુડન્ટ્સે આજે સ્વચ્છ ભારત માટે રેલી કાઢી છે. 2 કિલોમીટર દૂરથી અમે અહીંયા મહાબજીનું મંદિર સાફ કરવા આવ્યા છીએ અને અમને બહુ મજા આવે છે મંદિર સાફ કરવામાં અને આખું મંદિર આજે અમે સાફ કરીને જ જઈશું. ભારત માતા કી જય. નમસ્કાર, અમે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા તરફથી અને લાયન્સ ક્લબ અને કોલેજના વિદ્યાર્થીઓ તરફથી મામા બાપજી ધાનેરાના જે મંદિર છે, એક પવિત્ર મંદિર છે, ત્યાં અમે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના નિમિત્તે અમે અહીંયા સ્વચ્છતા અભિયાન જારી કર્યું છે. અમારી જે નવી શાળા છે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરા, જે સરાવ તરફ આવેલી છે, ત્યાંથી અમે અહીં રેલી કાઢી હતી. ત્યાંથી અમે અહીંયા આવ્યા છીએ અને અહીંયા જેટલો પણ કચરો છે એ અમારા વિદ્યાર્થીઓ અને સ્કૂલના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ અને જે લાયન્સ ક્લબની તરફથી અમે બધું સાફ કરીએ છીએ. અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ જે મામા બાપજી છે, એક પવિત્ર સ્થાન છે, એક મંદિર છે. જો આવી વસ્તુ, આવી જગ્યાઓ, આવા સ્થળો જો સાફ રહે તો માણસોને પોતાની અંદર એક એવી ઈચ્છા પેદા થાય કે જો હું કંઈક કરી શકું તો. હાલ અમે ધાનેરાથી શરૂઆત કરી છે તો ધીરે ધીરે ધાનેરાથી ગુજરાત, ગુજરાતથી ભારત, આ રીતે આપણે આપણા ભારત દેશને સ્વચ્છ રાખી શકીએ છીએ. નરેન્દ્ર મોદી સાહેબે પણ ઘણી યોજનાઓ ચલાવી હતી સ્વચ્છ ભારતવાળી, એમાં પણ આપણે ઘણા પ્રયાસો કર્યા. તો અમે પણ એક નાનો પ્રયાસ કરીએ છીએ કે અમે ધીરે ધીરે આ અમારું શહેર ધાનેરા શહેરને સ્વચ્છ બનાવીએ. આવતીકાલે 2 ઓક્ટોબર અને ધાનેરાના દરેક નાગરિકોને મહાત્મા ગાંધી જયંતિની શુભકામનાઓ. આજે રોયલ સ્કૂલ, લાયન્સ ક્લબ, લાયન્સ ક્લબના મેમ્બરો અને કે આર આંજણા કોલેજના વિદ્યાર્થીઓ સૌ મળી અને લગભગ 700થી 800 વિદ્યાર્થીઓ ભેગા થઈ અને સ્વચ્છ ભારત અભિયાન રેલીમાં જોડાણા અને મા બાપજીનું મંદિર પસંદ કરેલું. ઘણા સમયથી મા બાપજી મંદિર ગંદકીથી ફેલાયેલું હતું. આપ જોઈ શકો છો આ બધું સફાઈ અત્યારે વિદ્યાર્થીઓથી અમે જ કર્યું છે અને મંદિર પરિસરના અંદર પણ આજે કલાકથી અમે મથી રહ્યા છીએ અને સફાઈનું અભિયાન ચાલુ છે અને બને ત્યાં સુધી આજે આ મંદિર સફાઈ કરી અને પછી જ જઈશું અહીંયાથી. અને ઘણા એવા બાળકો અહીંયા જોડાણા છે, લાયન્સ ક્લબ જોડાણી છે, કે આ રાંજણા કોલેજના વિદ્યાર્થીઓ અને અમારા તમામ વિદ્યાર્થીઓ, સ્ટાફો, સ્ટાફ મિત્રો બધા ભેગા થઈ અને આજે આ અભિયાનની રેલીમાં જોડાઈ અને મા બાપજીનું મંદિર સફાઈ કરવા માટે આજે આયોજન કરવામાં આવ્યું છે.